અંજાર શહેરમાં આવેલ ત્રણ દેવોના નામથી ઓળખાતી સોસાયટી રામ કૃષ્ણ મહાવીર નગર સોસાયટીમાં શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના નિર્માણ માટે આજ રોજ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન સોસાયટીના લોકો દ્વારા સવારે 11 કલાકે કરવામાં આવ્યું હતું આ મંદિર નિર્માણ. બાંધકામના દાતા સ્વભાવેશ મોહનભાઈ ડુંગરાણી પટેલ હસ્તે રમાબેન મોહનભાઈ ડુંગરાણી ગામ દુધઈ હાલે ઘાટકોપર મુંબઈ દ્વારા તેમના હાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના બગીગાના વિકાસ માટે કોઈએ પણ સ્વેચ્છાએ ફાળો નોંધાવો હોય તો શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવ નિર્માણ સમિતિના કાર્યકરો શ્રી જયદીપભાઈ વરુ, શ્રી આશીષભાઈ સોની, શ્રી શંભુભાઈ આહિર, શ્રી બાબુભાઈ આહિરનો સંપર્ક કરી અને આ મહાદેવ મંદિર વિકાસ કાર્યમાં સ્વેચ્છાએ સહભાગી બન્યા હતા. મારું નામ રમાબેન મોહન પટેલ છે. મારા પરિવાર નિમિત્તે હું આ કરું છું. આ મંદિર બાંધકામનો વિચાર તમને કઈ રીતે આવ્યો? મારા સારા જ વિચાર છે બધા. મારે આ કરવાનું છે. કોની યાદમાં તમે આ કરાવી રહ્યા? મારા પરિવારની યાદમાં. અંજાર શહેરના ઉડા વિસ્તાર બાજુ રામકૃષ્ણ મહાવીર નગર નામની સોસાયટી જે આજથી 35 વર્ષ પહેલાં અહીં નાગરિકોએ વસવાટ શરૂ કરેલો, ત્યારથી અનેક વખત આ સોસાયટીના આ ભૂમિ જે સોસાયટીની સાર્વજનિક પ્લોટ છે ત્યાં આગળ મંદિર શંકર ભગવાનના મંદિર માટે બાંધકામ માટે ઘણા બધા પ્રયત્નો અને પ્રયાસો કર્યા, પણ ભગવાન શિવની ઈચ્છા પ્રમાણે આજ તારીખ 21/4/2022ના ફાઇનલી ભૂમિપૂજન રાખેલું છે અને આ શિવ મંદિરનું નામ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર રાખ્યું છે. જોગાનુજોગ સોસાયટીનું નામ જોઈએ તો ત્રણ દેવો પરથી રામ કૃષ્ણ અને મહાવીર અને ત્રિનેત્રેશ્વર મહાદેવ એટલે ત્રણેય દેવોની દ્રષ્ટિવાળા દેવ ત્રિનેત્રેશ્વર મહાદેવ એનું આજ ભૂમિપૂજન છે મંદિરનું. અને એ ભૂમિપૂજનના મંદિરના નિર્માણમાં રમાબેન મોહનભાઈ પટેલ જે પણ આ સોસાયટીથી જોડાયેલા વ્યક્તિ છે, મુંબઈના રહીશ છે અને આ સોસાયટીમાં એમની લાગણી છે એટલા માટે આ મંદિરના નિર્માણનો તમામ ખર્ચ એમને કરવાનું નક્કી કર્યું છે અને એ મંદિરના નિર્માણના દાતા થયેલા છે. એ સિવાય સોસાયટીના રહીશોનો પણ આમાં ખૂબ સહકાર રહેલો છે અને સોસાયટીના યુવાનો યુવક મંડળ એમના સહકારથી આ કાર્ય હાલ સંપૂર્ણ થયું છે અને આગામી 1 વર્ષની અંદર સુંદર અને ભવ્ય ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિરનું નિર્માણ થઈ જશે. શ્રી ત્રિનેત્ર ભગવાન શિવ નું નૂતન મંદિરનું આજે કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના અંજાર ગામમાં આમ તો હું ઓળખ આપું કે ના આપું, અંજાર એક એવી ભૂમિ છે કે જેમાં સાધુ સંતો તેમાંય ખાસ કરીને જેસલ તોરલ, અજયપાલ દાદા, અંબાજી મંદિર અને ઘણા બધા બીજા મંદિરો પણ આવેલા છે. પણ જનરલી એ જમાનામાં જે થયું હોય તે અને પુરાતન પણ છે, પણ આજના જ નવી ટેકનોલોજીના જમાનામાં જ્યારે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો આપણે મંદિરનું કાર્ય કરવું હોય અને તે પણ આજના જમાનામાં નવયુવાન માણસો જ્યારે આ બાબતમાં રસ લેતા હોય એવું આ કાર્ય, પ્રથમ તો હું કહીશ કે જ્યાં કાર્ય થઈ રહ્યું છે અને જે સ્થળ છે એનું નામ પણ એવું છે શ્રી રામકૃષ્ણ મહાવીર નગર. આ કોઈ આખું નામ નથી, પણ રામકૃષ્ણ અને મહાવીર એવા ત્રણ ઇલાકાની કોલોની આવેલી છે અને એમાં જોગાનુજોગ ભગવાનના નામ પણ સમાવેશ થયા છે. બહુ ઘણી અગત્યની વાત છે. અહીં મંદિરનું નિર્માણ કરવાનું હેતુ, અહીં મંદિર કરવાનો જે સમય, અહીં ઘણી બધી વાર
અહીં રહેતા નાગરિકોમાં ખાસ વસ્તી બ્રાહ્મણો, સોની, આહી, પાવાજી, મિસ્ત્રી, પટેલો, ઘણી બધી જ્ઞાતિના માણસો વસે છે. અને આ ઇલાકાની અંદર પણ 5 થી 6 મંદિરો આવેલા છે. અહીં સમસ્ત પ્રજ્ઞા રાજ્યો બ્રહ્મ સમાજની વાડી પણ છે અને ત્યાં પણ એક નવું મંદિરનું નિર્માણ થઈ રહેલું છે અને તૈયાર પણ થઈ ગયેલું છે અને એ પણ ટૂંક સમયમાં પ્રતિષ્ઠા થઈ જશે. બીજું અહીં પાબુડાડાનું એક પણ મંદિર આવેલું છે, રામદેવજીનું મંદિર આવેલું છે અને આ મંદિર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અહીં નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે જોગાને જો ગુજરાત અને આખા ઇન્ડિયાની અંદરથી જ્યારે માણસો અહીં દર્શન